કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો? ચાલો તો હવે આપણે સમઘટકતાની અંદર હજી એક થોડોક નાનો અમથો ટોપિક અને ઇમ્પોર્ટન્ટ ટોપિક જે છે એ આપણે લઈ લઈએ. અણુકોણાત્મક સમઘટકતા લાસ્ટ ટોપિક જે છે એ પ્રકાશ ક્રિયાશીલ સમઘટકતા જે પૂરી થઈ ગઈ એના પછીનો એક થોડોક અલગ ટોપિક જે છે અણુકોણાત્મક સમઘટકતા કન્ફોર્મેશનલ આઇસોમેરિઝમ. ચાલો, અણુકોણાત્મક સમઘટકતા એટલે શું? આલ્કેનમાં કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બંધ હોય છે. હવે આપણે અત્યાર સુધી ભૌમિતિક સમઘટકતા જોતા હતા તો ભૌમિતિક સમઘટકતાની અંદર કાર્બન કાર્બન વચ્ચે ડબલ બોન્ડ આવતો હતો, તમને ખબર છે. સી ડબલ બોન્ડ સી, અહીંયા ધારો કે એચ હોય, અહીંયા સીએલ હોય, અહીંયા સીએલ હોય, અહીંયા એચ હોય, તો આપણે આને સીસ કહેતા હતા. અને એનું મેઇન રીઝન એવું હતું કે આ કાર્બન કાર્બન વચ્ચે ડબલ બોન્ડ છે, કાર્બન કાર્બન વચ્ચે ડબલ બોન્ડ છે એટલા માટે આપણે આ બંધને આમ ફેરવી નહોતા શકતા, 180 નું પરિભ્રમણ નહોતા આપી શકતા, આમ આપણે ફેરવી નહોતા શકતા, બરાબર છે ને? એટલે કે એનું જે બંધનું પરિભ્રમણ હતું એ થઈ નહોતું શકતું. કાર્બન કાર્બન વચ્ચે ડબલ બોન્ડ હતો, પાઈ બંધ હતો, તમને ખબર છે. કાર્બન કાર્બન જે છે આ એક સિગ્મા બંધ હોય, અહીંયા અહીંયા ધારી લો કે એચ છે, અહીંયા સીએલ છે, અહીંયા સીએલ છે અને અહીંયા એચ છે, તો આ એક બંધ જે છે આ પાઈ બંધ હતો, આ પાઈ બંધ. એટલે આ બંધને આપણે આમ ફેરવી નહોતા શકતા, એટલે ડબલ બોન્ડનું રોટેશન જે છે એ થઈ શકતું નહોતું. એટલે કાર્બન કાર્બન વચ્ચે બંધનું રોટેશન થઈ નહોતું શકતું. પણ જો કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બંધ હોય, ધારી લો કે કાર્બન કાર્બન વચ્ચે કયો બંધ છે, સિંગલ બંધ છે, તો એનું રોટેશન થઈ શકે. ફોર એક્ઝામ્પલ સી સિંગલ બંધ સી, અહીંયા 3 એચ છે, બરાબર છે ને? અહીંયા 3 એચ છે, અહીંયા 3 એચ છે, તો આ બંધને તમે 180 અંશના ખૂણે ફેરવી શકો છો. આ કાર્બન કાર્બન આ બંધ જે છે એ ફરી શકે છે, બરાબર છે? કેમ કે એમાં ડબલ બોન્ડ નથી, સિંગલ બંધ જ છે, એટલે આરામથી ફરી શકે છે. ડબલ બોન્ડ હોય તો એમાં એક આ સિગ્મા બંધ હતો અને બીજો આ પાઈ બંધ હતો, એટલે પાઈ બંધ જે છે જો તેને ફેરવવા જાઓ તો તૂટી જાય. પણ અહીંયા સિંગલ બંધ હોય તો તમે પરફેક્ટ અને મસ્ત રીતે ફેરવી શકો છો. એટલે એના કારણે સમઘટક બને છે. એ જે સમઘટક આ ડબલ બોન્ડવાળા જે હતા ને એના કારણે સમઘટક થતા નહોતા, ફેરવી શકતા, એ ભૌમિતિક સમઘટકતા સી ટ્રાન્સ, ઈ ઝેડ, સી એન ટી, એ બધું જોઈ લીધું આપણે. પણ આ સિંગલ બંધના કારણે ફેરવે છે અને એના કારણે સમઘટક બન્યા છે તો એને આપણે કહીએ છીએ અણુકોણાત્મક સમઘટકો, બરાબર છે? એમની વાત છે, કાર્બન કાર્બન બંધ ધરીની આસપાસ સિગ્મા બંધ જે છે, આણ્વીય કક્ષકનું ઇલેક્ટ્રોન સમમિતીય વિતરણ હોય છે, એટલે વિતરણ સરખું જ હોય છે સિગ્મા, અને કાર્બન કાર્બન બંધનું પરિભ્રમણ થાય તો સમમિતિમાં કોઈ ફેરફાર ન થાય. કાર્બન અને કાર્બન વચ્ચે અહીંયા આવી રીતે કંઈ સમૂહ જોડાયેલા છે અલગ અલગ, બરાબર છે? આ એટલે સિગ્મા બંધની અંદર કોઈ વાંધો ન આવે. આ પરિભ્રમણ કરવા આ બંધને જે છે આમથી આમ ફેરવી નાખો તમે, બરાબર છે, 180, તો આ બંધને કોઈ ડિસ્ટર્બન્સ થશે નહીં, બરાબર છે? એટલે અને સી એચ સિગ્મા બંધનું મુક્ત પરિભ્રમણ થઈ શકે છે. ડબલ બંધ હોય તો થતું નહોતું, સિંગલ બંધ હોય તો આરામથી થઈ શકે છે. કાર્બન કાર્બન બંધના મુક્ત ભ્રમણના કારણે વિવિધ અવકાશીય ગોઠવણી ઉદભવે છે, જેને શું કહીશું આપણે, આંતર પરિવર્તનના કારણે ઉદભવે છે, જેને આપણે ઓકે અણુકોણાત્મક સમઘટકતા કહીએ છીએ, બરાબર છે? અવકાશીય ગોઠવણી એકબીજાના કન્ફોર્મર અથવા રોટામર્સ તરીકે, આ રોટામર્સ અહીંયા રો આવશે, રોટામર્સ તરીકે કહે છે, એકબીજાના કન્ફોર્મર અથવા શું કહેવામાં આવે છે, રોટામર. અને આના માટે એને ફેરવવા હોય તો એના માટે ઉર્જાની કેટલી જરૂર પડે? 1-20 કિલો જુલ પ્રતિ મોલ, 1-20 કિલો જુલ પ્રતિ મોલ, ઓકે, આટલી ઉર્જાની જરૂર પડે છે, બરાબર? આટલી વસ્તુ ખાસ જોવાની છે. ચાલો ઇથેન અણુની અંદર આપણે જે છે જોઈએ અણુકોણાત્મક સંઘટક. ઇથેન છે તો કઈ રીતે આવશે? તમારી પાસે બે કાર્બન છે દોસ્તો, આ કાર્બન છે, આ કાર્બન સાથે 3 હાઇડ્રોજન છે. હવે આ કાર્બન છે એમની સાથે પણ 3 હાઇડ્રોજન છે, જોજો બરાબર. હવે 3 હાઇડ્રોજન જે છે આ કાર્બન સાથે કઈ રીતે જોડાયેલા છે? હવે આ કાર્બનને આમ ઊભો રાખ્યો છે, આમ આ જે છે આ કાર્બનને આ કાર્બન છે, આ પહેલા નંબરનો કાર્બન છે અને આ બીજા નંબરનો કાર્બન છે, બરાબર છે? આવી રીતે રાખ્યો છે. હવે અહીંયા એક કાર્બન છે, એ કાર્બન સાથે 3 હાઇડ્રોજન છે. ધારો કે આ જે કાર્બન છે અહીંયા તમારા તરફ જે કાર્બન છે એની હું વાત કરી દઈશ, તો હવે અહીંયા જે એક કાર્બન છે એની પાછળ એક કાર્બન છે પણ તમને દેખાય નહીં, કારણ કે તમે સામેથી જુઓ છો, આપણે સામેથી અવલોકન કરવાનું છે. એટલે આ કાર્બન પહેલા નંબરનો કાર્બન છે, એની સાથે 3 હાઇડ્રોજન જોડાયેલા છે. હાઇડ્રોજન જોઈ શકો, 1, 2 અને આ 3 હાઇડ્રોજન છે. એની એક્ઝેક્ટ પાછળ બીજો કાર્બન, એ બીજો કાર્બન દેખાશે નહીં તમને, એની સાથે 3 હાઇડ્રોજન છે, બરાબર છે? એટલે આ કાર્બન તમે અવલોકન કરનાર જે છે જોવે છે તે કાર્બન ત્યાં આ કાર્બન છે, કાર્બન સાથે 3 હાઇડ્રોજન છે. એ કાર્બનની પાછળ જ એક્ઝેક્ટ બીજો કાર્બન છે પણ દેખાય નહીં તમને, બરાબર છે? તો એટલા માટે આ જે છે એનું બંધારણ આ રીતે અહીંયા ડ્રો કરવામાં આવે છે.
ત્રાસુ એટલા માટે ડ્રો કરવામાં આવે છે, તમે જોઈ શકો છો. તો ધારી લો કે આ પહેલા નંબરનો કાર્બન છે અને આ બીજા નંબરનો કાર્બન છે. આ કાર્બન તમારી સામે તરફ છે, તમારી તરફ છે અને તમારાથી પાછળ તરફ જે છે, બરાબર છે. આ પહેલો કાર્બન ને બીજો ઇથેન, આ કાર્બન સાથે ત્રણ હાઇડ્રોજન છે. એક હાઇડ્રોજન ઉપર તરફ, એટલે આવી રીતે છે. જો હું તમને બતાવું તો આમ છે, અહીંયાથી આમ, અહીંયાથી આવી રીતે છે, બરાબર છે. આમ જોઈ શકો છો, આમ એક હાઇડ્રોજન ઉપર તરફ, એક હાઇડ્રોજન નીચે અને એક હાઇડ્રોજન નીચે તરફ, એક હાઇડ્રોજન ઉપર, એક હાઇડ્રોજન આ બાજુ ને એક હાઇડ્રોજન આ બાજુ છે, એટલે આ રીતે ગોઠવાયેલા છે, બરાબર છે. હવે આપણે જોઈએ તો એની પાછળના કાર્બન પર એક્ઝેક્ટ એવું જ છે. આ હાઇડ્રોજન ઉપર તરફ છે ને, હાઇડ્રોજન ઉપર તરફ છે ને, તો પાછળની તરફ હાઇડ્રોજન ઉપર તરફ જ છે. એના પછી એ બીજો હાઇડ્રોજન જે છે એની ડાબી બાજુએ છે, તો આ બાજુ તો બીજો હાઇડ્રોજન અહીંયા જ છે. ત્રીજો હાઇડ્રોજન જે છે એ પણ અહીંયા તમને બતાવેલો છે, બરાબર છે. અહીંયા નહીં થાય, ઓકે, રાઉન્ડ. તો અહીંયા જે છે આ રાઉન્ડ, ત્રીજો હાઇડ્રોજન, બધા એક સાથે છે, એકની પાછળ એક. આ હાઇડ્રોજનની પાછળ આ હાઇડ્રોજન છે, આ હાઇડ્રોજનની પાછળ આ હાઇડ્રોજન છે, આ હાઇડ્રોજનની પાછળ આ છે, આ કાર્બનની પાછળ આ કાર્બન છે. સીધું એક લાઇનમાં જ છે બધું ગોઠવેલું, બરાબર. એકની પાછળ એક હોય તો એને ઇક્લિપ્સ્ડ કહેવાય. તમને ખબર, ચંદ્ર ગ્રહણ થાય એટલે બધું એક લાઇનમાં આવે, ખબર છે ને તમને, ઓકે. સૂર્ય આવે વચ્ચે, ચંદ્ર આવી જાય અને પૃથ્વી આવી જાય, તો જે, અથવા તો બીજી વખત એવું થાય કે સૂર્ય ગ્રહણ થાય, બરાબર, સૂર્ય તમને ન દેખાય, વચ્ચે શું આવી જાય, ચંદ્ર આવી જતો, ટૂંકમાં એક લાઇનમાં થાય ને તેને ઇક્લિપ્સ્ડ કહેવાય. ત્યારે આપણે ચંદ્રગ્રહણ કે જે છે ઇક્લિપ્સ થયું કહીએ, બરાબર છે. તો આ જે છે એક લાઇનમાં આવી જાય, આ હાઇડ્રોજન, આ હાઇડ્રોજન, આ હાઇડ્રોજન, આ હાઇડ્રોજન અને આને બધું એક લાઇનમાં આવી જાય તેને ઇક્લિપ્સ્ડ કહીએ આપણે, બરાબર છે. હવે શું છે, બરાબર. પણ અહીંયા જુઓ, આ એક થોડીક સિચ્યુએશન અલગ છે. આ હાઇડ્રોજન અને આ હાઇડ્રોજન અને આ હાઇડ્રોજન કઈ કન્ડિશનમાં છે, જુઓ. આ બે હાઇડ્રોજન આમ છે, આ હાઇડ્રોજન અને આ હાઇડ્રોજન, બીજો હાઇડ્રોજન એક નીચે તરફ છે, બરાબર છે. જ્યારે પાછળના કાર્બનમાં એમાં એવું નથી, એમાં આવું છે, એમાં એક હાઇડ્રોજન ઉપર છે અને બીજા બે હાઇડ્રોજન નીચે છે, આવું છે, બરાબર છે. એટલા માટે અહીંયાથી તમે આ જોઈ શકો છો કે આ બે હાઇડ્રોજન આપેલા છે તે એ આમ છે અને વચ્ચેનું હાઇડ્રોજન આમ છે, એટલે આ હાઇડ્રોજનની પાછળ આ હાઇડ્રોજન નથી, એક્ઝેક્ટ પાછળ નથી, બરાબર છે. આની આ એક હાઇડ્રોજન નીચે તરફ છે, તો નીચે તરફ આમ બે ક્રોસમાં છે, એક્ઝેક્ટ નીચે નથી, એટલે એકની પાછળ એક હાઇડ્રોજન નથી. તો એને સ્ટેગર્ડ કહેવાય. શું કહેવાય? સ્ટેગર્ડ ફોર્મ કહેવાય. એક્ઝેક્ટ એકની પાછળ એક હોય તો ઇક્લિપ્સ અને થોડુંક ક્રોસમાં હોય તો સ્ટેગર્ડ કહીશું આપણે. હવે પણ આજે વાત કરીને 100 વર્ષે કરી, પણ એ બરાબર પરફેક્ટ નહોતી, કેમ કે આપણે સમજવામાં તકલીફ પડે. તો બહુ બેસ્ટ વાત કરીને ન્યુમેને કહી દીધી, આ બહુ મસ્ત વાત, અને આપણે આને જ ફોલો કરવાનું થશે. કેમ કે જો આ કાર્બન છે, આ પહેલો કાર્બન છે, આ ધારી લો કે આ પહેલો કાર્બન છે, બરાબર છે. આ તમે જોઈ શકો, આ પહેલા નંબરનો કાર્બન છે, આ પહેલા નંબરનો કાર્બન છે. એની સાથે ત્રણ હાઇડ્રોજન છે, આ પહેલો, બીજો, ત્રીજો, આ બરાબર. પહેલા કાર્બન સાથે આ ત્રણ હાઇડ્રોજન છે, આવી રીતે આવી ગયા. એક હાઇડ્રોજન ક્યાં છે? ઉપર તરફ છે, આમ આવી ગયું, બરાબર છે. આમ છે એક હાઇડ્રોજન ઉપર તરફ, એક અહીંયા ને એક અહીંયા. એની એક્ઝેક્ટ પાછળ જ બીજો કાર્બન છે, આ કાર્બનની પાછળ બીજો, એ કાર્બન નથી દેખાતો, જો કાર્બન નથી દેખાતો, પણ એની સાથે હાઇડ્રોજન છે, એ તમે જોઈ શકો છો. તો હવે આપણે શું કરવાનું? હવે આ બધી વાતો ત્રિપરિમાણીય છે, પણ આપણે બુકમાં બતાવવાની ક્યાં? દ્વિપરિમાણમાં. એટલા માટે આ આગળનો કાર્બન છે પહેલો, એની પાછળનો કાર્બન બીજો તમને ન દેખાય, આ એની એક્ઝેક્ટ પાછળ છે, પણ એની સાથે ત્રણ હાઇડ્રોજન છે, એ આ તમે જોઈ શકો. તો આ હાઇડ્રોજનની પાછળ જ આ હાઇડ્રોજન છે, આ હાઇડ્રોજનની પાછળ જ આ હાઇડ્રોજન છે, અને આ હાઇડ્રોજનની પાછળ જ આ હાઇડ્રોજન છે, એટલે એકની પાછળ જ એક છે, એક્ઝેક્ટ, એટલે ઇક્લિપ્સ બંધારણ થઈ ગયું, બરાબર છે. અને અહીંયા આ પહેલા નંબરનો કાર્બન છે, એની પાછળ બીજા નંબરનો કાર્બન છે, આ કાર્બનના ત્રણ હાઇડ્રોજન, આપણા મેના ત્રણ હાઇડ્રોજન. હવે પાછળના હાઇડ્રોજન છે ને, પાછળના કાર્બનના હાઇડ્રોજન, એને અલગ કલરથી રિપ્રેઝન્ટ કરીએ, તો આ પાછળના કાર્બનના હાઇડ્રોજન. તો આગળના કાર્બનના હાઇડ્રોજન છે, એની પાછળ જ એક્ઝેક્ટ પાછળના કાર્બનના હાઇડ્રોજન નથી, થોડાક સાઈડમાં છે, અને સ્ટેગર્ડ કહેવાનું, બસ. એટલે આ રીતે, આ રીતે જો એના કરતાં ન્યુમેને જે વાત કરીને પરફેક્ટ કરી, થોડાક સાઈડમાં છે, બરાબર. આ બંધ ધરીને ભ્રમણ આપવું અને ફેરવું, તો આ રીતે થઈ ગયું. તો આ ઇક્લિપ્સ અને આ કયું થયું? સ્ટેગર્ડ જે છે. એક્ઝેક્ટ એકની પાછળ એક હોય તો ઇક્લિપ્સ, ને થોડુંક સાઈડમાં હોય તો, બરાબર છે, સ્ટેગર્ડ થઈ ગયું. તો આ રીતે ઇક્લિપ્સ અને સ્ટેગર્ડ બે બંધારણ ધરાવે છે, અને બે સમઘટક કહેવાય. ઇથેનના બે સમઘટક, કન્ફોર્મર બે થઈ ગયા. કન્ફોર્મર અણુકોણાત્મક સમઘટક કેટલા છે? બે, એક ઇક્લિપ્સ અને એક સ્ટેગર્ડ. બેમાંથી સ્થાયી કયું હશે?
બેમાંથી સ્થાયી કહું ને તો આ વધારે સ્થાયી હોય, આ વધુ વધુ સ્થાયી હોય. કેમ કે આ જે છે ને હાઇડ્રોજનની પાછળ જ અહીંયા હાઇડ્રોજન હોય એટલે એમાં અપાકર્ષણ વધારે હોય. અહીંયા એક્ઝેક્ટ હાઇડ્રોજનની પાછળ જ હાઇડ્રોજન નથી, થોડોક સાઈડમાં જ, તો આ બે વચ્ચે અપાકર્ષણ ઓછું હોય એટલા માટે વધુ સ્થાયી હોય. એટલે સ્ટેગર્ડ વધારે સ્થાયી હોય, ઇક્લિપ્સ્ડ ઓછું સ્થાયી હોય, બરાબર છે? એટલે આ જો આ સ્ટેગર્ડ છે, સોરી ઇક્લિપ્સ્ડ છે, એને થોડુંક ભ્રમણ આપો, આગળના કાર્બન સેમ રહેવા દો, પાછળના ભ્રમણ આપી ગયો થોડું, એટલે આ હાઇડ્રોજન અહીંયા આવી જાય થોડોક, બરાબર? આ હાઇડ્રોજન અહીંયા આવી જાય, આ હાઇડ્રોજન અહીંયા આવી જાય, આ હાઇડ્રોજન અહીંયા આવ્યો એટલે અહીંયા આવી ગયો, આ હાઇડ્રોજન અહીંયા આવી ગયો એટલે અહીંયા આવી ગયો, પાછળની સાઈડથી રિંગ ફેરવીએ છીએ આપણે, બરાબર ને? અને આ અહીંયા આવી ગયો, બરાબર? આટલું ભ્રમણ આપીએ છીએ તો આ રીતના થાય છે. તો ભ્રમણ આપીએ તો ઇક્લિપ્સમાંથી શું બની જાય? સ્ટેગર્ડ. અને આ વધુ સ્થાયી છે, સ્ટેગર્ડની સહિતા વધારે, ઇક્લિપ્સની ઓછી. તો આ સ્થાયી હોય એ સંયોજન રહેશે જનરલી, બરાબર છે? અને એ કઈ રીતના આવે, એની ઉર્જાનો ફેરફાર કઈ રીતના થાય એ આપણે જોઈએ. આ ઉર્જાનો ફેરફાર છે. રોટેશનલ એનર્જી એટલે તમારી પાસે સ્ટેગર્ડ છે, સૌથી વધુ સ્થાયી સ્વરૂપ છે એ તમારી પાસે છે. હવે તમે એને રોટેશન આપો છો, આને 60 ડિગ્રીનું, એટલે આ હાઇડ્રોજન આની પાછળ આવી જશે, આ હાઇડ્રોજન આની પાછળ આવી જશે. પાછળવાળાને જ આપણે રોટેશન આપીએ, પાછળવાળાને, આગળવાળાને નથી આપતા. આની પાછળ આ આવી જશે એટલે એક્ઝેક્ટ પાછળ. હવે એક્ઝેક્ટ હાઇડ્રોજનની પાછળ હાઇડ્રોજન ન ગોઠવી શકાય ને, મજબૂરી કારણ મહાત્મા ગાંધી અને આમ આપણે પેનલની પાછળ તો ન જોઈ શકીએ, એટલે થોડોક સાઈડમાં બતાવ્યો, પણ આપણે દિલથી મનમાં સમજી લેવાનું કે હાઇડ્રોજનની પાછળ જ હાઇડ્રોજન છે, બરાબર? એટલે આ એક્ઝેક્ટ આની પાછળ આવી ગયો, બરાબર? આની પાછળ જ આવી ગયો, આની પાછળ એટલે ઇક્લિપ્સ થઈ ગયો. હજી પાછું 60નું પરિભ્રમણ આપ્યું તો પાછું આ શું થઈ ગયું? સ્ટેગર્ડ. પાછું 60નું પરિભ્રમણ આપો તો ઇક્લિપ્સ. એટલે અહીંયાથી આ 60 ડિગ્રીનું પરિભ્રમણ આપ્યું તો ઇક્લિપ્સ થઈ ગયું, પાછું 60નું પરિભ્રમણ આપ્યું તો સ્ટેગર્ડ થઈ ગયું. તો આ સ્ટેગર્ડ અને 60નું પરિભ્રમણ આપો, પાછળના જે છે કાર્બન ફેરવો છો, કાર્બન કાર્બન વચ્ચેનો બંધ ફરે છે, તો એ જે છે એને ફેરવવા માટેની ઉર્જા કેટલી છે? 12.5 કિલો જુલ પર મોલ, બરાબર છે? આટલી ઉર્જાની જરૂર પડે. એટલે જેની ઉર્જા વધુ, જોજો બરાબર, ખાસ ધ્યાન રાખજો, ઉર્જા વધુ તેની સહાયતા ઓછી, આ યાદ રાખજો. આની અંદર ઉર્જા વધુ તેની સહાયતા ઓછી, જેની ઉર્જા વધુ તેની સહાયતા ઓછી, એટલે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે દોસ્તો, એટલે ખાસ ધ્યાન રાખજો. જેની ઉર્જા વધુ તેની સહાયતા ઓછી હોય છે, બરાબર? એટલે આ ઉર્જાની વાત આવી ગઈ. હવે દોસ્તો આ જ વસ્તુ આપણે જોવાની છે, આ જ વાત જોવાની છે, આ વાત આપણે જોવાની છે અણુકોણાત્મક સમઘટકતા જોવાની છે. અણુકોણાત્મક સમઘટકતા આપણે બ્યુટેનમાં જોઈએ છે. શેમાં જોઈએ? બ્યુટેન. ધારો કે 1 નંબરનો કાર્બન, આ 2, આ 3 અને આ 4, તો હવે એની અંદર બંધારણ કેવું આવશે જોઈએ. હવે આ મેં નંબર આપ્યા છે, તો 1 નંબરનો કાર્બન અહીંયા છે, બરાબર? મેન આપણો વહીવટ આ છે, આ 2 નંબરનો કાર્બન છે, બરાબર? હવે 2 નંબરનો કાર્બન, આ 1 નંબરનો કાર્બન, 2 નંબરના કાર્બન સાથે 2 હાઇડ્રોજન છે, આ 2 હાઇડ્રોજન છે, આવે હાઇડ્રોજન, આ 1 હાઇડ્રોજન, આ 1 હાઇડ્રોજન, બરાબર છે? 2 નંબરના કાર્બન સાથે કેટલી વસ્તુ જોડાયેલી છે? 2 હાઇડ્રોજન અને 1 CH3. હવે એક્ઝેક્ટ 3 નંબરનો કાર્બન 2 નંબરના કાર્બનની પાછળ જ છે, એટલે એ હું તમે જોઈ ના શકીએ આમ સામેથી જોતા હોય તો, બરાબર? આ રીતે જોતા હોય તો જોઈ ના શકીએ. એટલે આ તમે જોઈ શકો છો કે આ જે અહીંયા 2 નંબરનો કાર્બન એની પાછળ 3 નંબરનો કાર્બન, પણ 3 નંબરના કાર્બન સાથે શું જોડાયેલું છે? 3 નંબરના કાર્બન સાથે આપણે એને યલો કલરથી રિપ્રેઝન્ટ કરીએ. 3 નંબરના કાર્બન સાથે 2 હાઇડ્રોજન છે, એ 2 હાઇડ્રોજન છે, બરાબર છે? અને એની સાથે 1 CH3 છે અહીંયા છે, આ 3 નંબરના કાર્બન છે, એ એક્ઝેક્ટ પાછળ છે, એટલે આ 4 નંબરનો કાર્બન થઈ ગયો. આ રીતે આપણે રિપ્રેઝન્ટ કર્યું છે. એટલે ખરેખર આ આ બે વચ્ચેનો બંધ જે છે આપણે ફેરવીએ છીએ, આ કાર્બન કાર્બન વચ્ચેનો આપણે બંધ ફેરવશું. જો વ્હાઇટ કલરથી બતાવ્યું ને આ સી, પછી આ પહેલો કાર્બન, આ બીજો કાર્બન, આ એચ અને આ એચ, આ એઝ ઇટ ઇઝ રહેવા દેશું. પાછળનો પોર્શન આપણે ફેરવશું, એટલે યલો કલરથી બતાવ્યું ને એ પાછળનું ચક્ર જે છે એ ફરશે. હેલો. એટલે આ 2 નંબર ને 3 નંબરના કાર્બન વચ્ચેનો બંધ ફરશે, એટલે પાછળથી આપણે ખાલી ફેરવશું. હવે આપણે એક કામ કરીએ તો આ પાછળનો ભાગ ફેરવીએ અને આ બંધ અહીંયા લઈ લઈએ, આ બંધ અહીંયા 60નું પરિભ્રમણ આપીએ તો આની પાછળ આવી જાય, તો શું થશે? તો આવું મળી જશે. જો આ વ્હાઇટ કલરથી આપણે રિપ્રેઝન્ટ કર્યું હતું એ એઝ ઇટ ઇઝ છે, આ CH3, આ એચ અને આ એચ. હવે અહીંયા એચ હતો, અહીંયા આની પાછળ આવી ગયો એક્ઝેક્ટ, પાછળ જ બતાવવાનો હોય પણ આપણે પાછળ એક્ઝેક્ટ ના બતાવી શકીએ, થોડોક સાઈડમાં બતાવ્યો હોય લખી શકવા માટે. એટલે આ આ એચ હતો અહીંયા આવી ગયો, આ એચ હતો અહીંયા આવી ગયો, બરાબર છે? અને આ એચ હતો એ CH3 હતો અહીંયા આવી ગયો એની પાછળ. તો આ જે છે સ્ટેગર્ડ બંધારણ કહેવાય, NT. આને ઇક્લિપ્સ કહેવાય,
થોડુંક આંશિક, કેમ એક્ઝેક્ટ ઇક્લિપ્સ નથી. એચની પાછળ CH3 છે અને CH3ની પાછળ એચ છે, બરાબર છે. હવે જોજો, હજી 60નું પરિભ્રમણ આપ્યું, 60નું પરિભ્રમણ આપ્યું એટલે યલો કલર પાછો ગયો. આ CH3 જે છે અહીંયા આવી ગયો, આ એચ અહીંયા આવી ગયો, આ CH3 અહીંયા એટલે આવી ગયો, આ એચ અહીંયા આવી ગયો, બરાબર ને. અહીંયા આવી ગયો, પાછળના ભાગને જ આપણે 60નું પરિભ્રમણ આપ્યા છે. એટલે આ જે બંધારણ મળ્યું એને સ્ક્યુ અથવા ગોચ તરીકે ઓળખવામાં આવ્યા છે. એના પછી હજુ 60નું પરિભ્રમણ આપ્યું. જોજો આપણે આ ભાગ જે છે એ સેમ જ રહેશે, આમાં કોઈ ફેરફાર નહીં. આગળનો કાર્બન જે છે ને, આ પહેલો કાર્બન ને બીજો કાર્બન એ સેમ છે. તમારા તરફ પાછળની સાઈડથી આપણે રોટેશન આપીએ છીએ કાર્બનનું, બરાબર છે. ફરી પાછું આનું રોટેશન જે છે આપણે જેને યલો કલરથી બતાવ્યો તો ફેરવીએ છીએ તે, અને અહીંયા આવી જાય, આ અહીંયા આવી જાય અને આ CH3 અહીંયા આવી જાય, બરાબર છે. તો શું થશે? તો એક્ઝેક્ટ અહીંયા થશે. જો આ CH3 અહીંયા જતો રહ્યો એટલે CH3ની પાછળ જ CH3 જતો રહ્યો, બરાબર. CH3ની પાછળ જ CH3, એચની પાછળ એચ, એચની પાછળ એચ, એટલે આ પરિભ્રમણ આપ્યું. પાછું પરિભ્રમણ આપીએ, 60નું પરિભ્રમણ આપીએ, બરાબર. તો આ અહીંયા આવી જાય છે, આ અહીંયા આવી જાય છે અને આ અહીંયા આવી જાય છે, એટલે આ થઈ ગયું પાછું. અને પાછું પરિભ્રમણ આપીએ તો પાછું આ ઇક્લિપ્સ થઈ ગયું, થઈ ગયું. એટલે આ રીતે આને પાછું આ ભાગ જે છે અહીંયા આવી જાય છે, બરાબર છે. આ ભાગ જે છે અહીંયા આવી જાય છે, આ રીતે જોવા મળે છે. એટલે આ ભાગ આને સ્ટેગર્ડ કહેવાય, એન્ટી. આ ઇક્લિપ્સ, થોડું થોડું ઇક્લિપ્સ થયું, આ સ્ક્યુ અથવા ગોચ. હવે આ સંપૂર્ણ ઇક્લિપ્સ કહેવાય. કેમ સંપૂર્ણ ઇક્લિપ્સ? ફૂલ્લી CH3ની પાછળ જ CH3 એક્ઝેક્ટ. જો અહીંયા પાછળ તો હતો જ આ ઇક્લિપ્સ, પણ એચની પાછળ CH3 હતો અને CH3ની પાછળ એચ. પણ આ કેસમાં CH3ની પાછળ જ CH3 છે, એક્ઝેક્ટ છે કે નહીં? અહીંયા એચની પાછળ છે એટલે ફૂલ્લી ઇક્લિપ્સ કહેવાય. આ ફૂલ્લી ઇક્લિપ્સ કહીશું, એક્ઝેક્ટ ઇક્લિપ્સ ને, બરાબર છે. અને અહીંયા પાછું આના જેવું જ બંધારણ અહીંયા મળી ગયું એટલે સ્ક્યુ અથવા ગોચ કહેવાય. અહીંયા સ્ક્યુ લખશું, બરાબર છે, સ્ક્યુ અથવા ગોચ. અને આ ઇક્લિપ્સ પાછું 60નું પરિભ્રમણ. આમ 60-60નું પરિભ્રમણ આપતા જાઓ તો બ્યુટેનની અંદર આટલા કન્ફોર્મર જોવા મળે, 6 બંધારણ જોવા મળે છે. તો કયું વધારે સ્થાયી હશે? આનો ગ્રાફ ડ્રો કરીએ. પેલા બે જ હતા એનો આપણે ગ્રાફ ડ્રો કર્યો હતો, આના 6 છે, બધાનો ગ્રાફ ડ્રો કરીએ. પહેલાં એન્ટી ડ્રો કરશું, બરાબર, પછી ઇક્લિપ્સ. ચાલો જોઈએ આ ગ્રાફ છે. પહેલાં એન્ટી છે, એન્ટી છે એટલે આવું બંધારણ છે. આ વ્હાઈટ કલરથી આપણે રિપ્રેઝન્ટ કર્યું હતું, તમને ખબર હોય તો. આ CH3 અહીંયા એચ અને અહીંયા એચ, એના પાછળનો ભાગ જે છે આપણે બતાવ્યો હતો. અહીંયા શું હતું? ચાલો, એક્ઝેક્ટ એન્ટી એટલે CH3ની એક્ઝેક્ટ સામેની સાઈડ CH3, અહીંયા એચ અને અહીંયા એચ, થઈ ગયું આ રીતે. હવે પાછળનો ભાગ જે છે આપણે ફેરવીએ એટલે શું થઈ જાય? આ ભાગ, વ્હાઈટ ભાગ જે છે સેમ જ રહેશે. આ CH3, આ એચ, આ એચ, બરાબર છે. અહીંયા પણ જે છે આ રીતે હતું, CH3 જે છે આ બેનું એક સેમ છે, એટલે અહીંયા હું ડ્રો કરી દઈશ. અહીંયા CH3, અહીંયા એચ અને અહીંયા એચ આવે છે. હવે આ જે ભાગ જે છે યલો કલરનો ભાગ જે છે, આ ભાગ બદલું છું એટલે CH3ની પાછળ એચ જતો રહ્યો, આની પાછળ એચ જતો રહ્યો અને આની પાછળ CH3 જતો રહ્યો. એટલે ઇક્લિપ્સ થયું, પણ આંશિક ઇક્લિપ્સ. પાછું ફેરવું, પાછું ફેરવું એટલે અહીંયા એચ આવી ગયો, અહીંયા શું આવી ગયું? એચ આવી ગયો અને અહીંયા CH3 આવી ગયો, બરાબર છે. હજી પાછું ફેરવું એટલે ફૂલ્લી ઇક્લિપ્સ થઈ જાય, CH3ની પાછળ જ CH3 આવી જતું હતું. પાછું ફેરવો એટલે આના જેવું જ બંધારણ મળી જાય, CH3 અહીંયા આવી જાય, બરાબર. આગળ જોયા તો એ બંધારણ જ આવશે. ફરી પાછું ફેરવીએ એટલે પાછું ઇક્લિપ્સ આવે, અને ફરી પાછું ફેરવીએ એટલે પાછું એન્ટી આવી જાય. એટલે આ રીતે બંધારણ ફેર્યા કરે છે. તો આમાં કોની સ્ટેબિલિટી વધારે છે? એક્ઝેક્ટ વિરુદ્ધ સાઈડ હોય ને, કેમ કે આની સ્ટેબિલિટી સૌથી વધારે થાય, કેમ કે CH3ની વિરુદ્ધ સાઈડમાં જ CH3 છે, એકદમ નીચે. એટલા માટે એક તો એન્ટી તો ખરો ને એકદમ નીચેની સાઈડ છે, એટલા માટે આ બે વચ્ચે અપાકર્ષણ સૌથી ઓછું થાય. એટલે આની સ્થાયીતા સૌથી વધારે એન્ટીની, અને એના કરતાં પછી આ ઇક્લિપ્સની આ સ્થાયીતા. અહીંયા આ આ સ્થાયીતા સ્ક્યુ અથવા ગોચની છે, બરાબર છે. પછી આ ફૂલ્લી ઇક્લિપ્સ, સૌથી વધારે ઉર્જા. પછી અહીંયા, પછી અહીંયા. હવે થશે એવું, જેની ઉર્જા વધુ તેની સ્થાયીતા ઓછી, જેની ઉર્જા સૌથી ઓછી તેની સ્થાયીતા સૌથી વધારે. તો આપણે ચેક કરીએ, હું આ બધું ઉડાડી દઉં છું, બરાબર ને. ચાલો હવે તમે અહીંયા એક કામ કરજો, આ બધા બંધારણ એન્ટી લખ્યું ને, એન્ટીનું બંધારણ ડ્રો કરી દેજો. ઇક્લિપ્સ લખ્યું ત્યાં ઇક્લિપ્સનું આગળની સ્લાઇડમાંથી, બરાબર છે. અને અહીંયા અહીંયા તમારે ડ્રો કરી શકો છો સ્ક્યુનું. અહીંયા ફૂલ્લી ઇક્લિપ્સ, અહીંયા પાછું સ્ક્યુ, અહીંયા ઇક્લિપ્સ ને અહીંયા પાછું એન્ટી, પાછું 60-60 ફેરવતા જઈએ. આ કેટલા કેટલા ફેરવીએ છીએ? આ 0 છે, પછી આ 60 ડિગ્રી છે, પાછું આ બીજું 60 ડિગ્રી છે, પાછું બીજું 60 ડિગ્રી છે, બરાબર છે ને. એટલે આવી રીતે 60-60 ડિગ્રી ફેરવતા જઈએ એટલે 360 થઈ જાય, પહોંચ્યા જાય. તો આ બંધારણ તમને મળે છે. તો કોની સ્ટેબિલિટી સૌથી વધારે હશે? ચાલો જોઈએ. તો સૌથી ઉર્જા ઓછી તેની સ્ટેબિલિટી વધારે. તો ઉર્જા કોની ઓછી? એન્ટીની. એન્ટીની સ્થાયીતા સૌથી વધારે,
એન્ટી. એના કરતા થોડીક વધુ ઉર્જા કોની? અહીંયા આ કોણ છે? સ્ક્યુ. તો એની આવશે સ્ક્યુ અથવા ગોચ કહી શકો, બરાબર છે. એના કરતા ઓછી ઉર્જા થોડાક ઉપર આવો, ઇક્લિપ્સ. એના કરતા ઓછી ઉર્જા કોની? ફૂલ ઇક્લિપ્સ, બરાબર છે. ફૂલ્લી ઇક્લિપ્સ. સૌથી ઓછી ઉર્જા કોની? ફૂલ ઇક્લિપ્સ. અરે સોરી, સૌથી વધારે ઉર્જા ફૂલ ઇક્લિપ્સ, પણ સાહિતા સૌથી ઓછી થશે. એટલે આ ખાસ અને ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. આ દ્વિતલ કોણ એટલે પરિભ્રમણ કોણ છે? આ બધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાતો છે દોસ્તો. એટલે બહુ જ અગત્યની વાતો જે છે, જો આપણે વાત કરી દે એન્ટી, સ્ક્યુ, ગોચ, ઇક્લિપ્સ અને ફૂલ ઇક્લિપ્સ, એટલે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે છે દોસ્તો, એટલે બહુ જ અગત્યની હોય અને પરફેક્ટ અને તમારે મસ્ત રીતે તૈયાર કરવાની, બરાબર છે. એટલે આ જે કન્ફર્મર જે છે એની આપણે વાત કરીએ. જોજો હવે એક એક્સ્ટ્રા આટલી વસ્તુ પતી ગઈ. એક્સ્ટ્રા કઈ વસ્તુ છે? જોજો બરાબર, ઇક્લિપ્સ અને આ એન્ટી આપ્યું છે. એટલે આ છે શું ખરેખર? આ જે બંધારણ જે છે ઇક્લિપ્સ છે, કેમ કે ફ્લોરિનની પાછળ જ ફ્લોરિન છે, એચની પાછળ એચ અને ફૂલ ઇક્લિપ્સ છે. આ જે છે એન્ટી છે. તો તમને એમ કીધું બેમાંથી કોની સહાયતા વધારે છે? તો બહુ સીધી વસ્તુ છે, આ એન્ટીની સહાયતા વધારે. અહીંયા આપી દીધું છે મ્યુ ઇઝ ઇક્વલ ટુ ઝીરો થાય, કેમ કે એક્ઝેક્ટ વિરુદ્ધ થાય ને, દ્વિધ્રુચાક માત્ર ઝીરો થાય. અને આ જે છે આની, કેમ કે આ નજીક નજીક છે, અપાકર્ષણ વધારે હોય, સહાયતા ઓછી છે, બરાબર છે. આ ફૂલ ઇક્લિપ્સ છે, ફૂલ ઇક્લિપ્સ છે, બરાબર ને. ચાલ, આની સહાયતા ઓછી, આની વધારે, એન્ટીની વધારે હોય. પણ કેમિસ્ટ્રી હોય ત્યાં અપવાદ તો હોય જ. હવે અહીંયા જો તમે આ જો ઓએચ અને ઓએચ, આ સ્ક્યુ છે, આ તમે જોઈ શકો છો આ સ્ક્યુ છે, અને આ એન્ટી છે. ઓએચ અને આ ઓએચ એકબીજાથી વિરુદ્ધ છે, એન્ટી છે. બોલો આ બેમાં કોની સહાયતા વધારે હોય? તમે તરત કહેશો એન્ટીની વધારે હોય, બરાબર. સ્ટેબિલિટી કોની વધારે હોય? એન્ટીની. પણ એન્ટીની સ્ટેબિલિટી જે છે એ વધારે જે છે એ નથી, આની વધારે છે. એવું કેમ? આપણે તો હમણાં જ વાત કરી સૌથી વધુ સ્ટેબિલિટી એન્ટીની હોય, કેમિસ્ટ્રી હોય ત્યાં અપવાદ આવે જ, કેમ કે આ જે છે બંધારણ, અહીંયા ઓ અને એચ વચ્ચે હાઇડ્રોજન બંધ બને છે. ઓ અને એચ વચ્ચે કયો બંધ બને છે? હાઇડ્રોજન બંધ, હાઇડ્રોજન બંધ બને છે. એટલે હાઇડ્રોજન બંધના કારણે એની સ્ટેબિલિટી વધી જાય છે, સાઈઝ સ્થિર થઈ શકે છે, બરાબર છે. અસ્થિરતા ઘટે છે. એટલા માટે આ જ્યારે હાઇડ્રોજન બંધ બનતો હોય ત્યારે એન્ટી કરતાય આની સ્ટેબિલિટી વધારે હોય સ્ક્યુની. એટલે આ અપવાદ છે એ ખાસ યાદ રાખવાના, જે ડબલી નીટમાં પૂછાઈ જતા હોય છે દોસ્તો, બરાબર છે. એટલે એટલા માટે આ સૌથી વધુ સ્થાયી છે. આના કરતા સેમ કન્ડિશન અહીંયા જુઓ તમે, અહીંયાથી આપણે જો વાત કરીએ તો અહીંયા આ ઓએચ અને એફ છે, આ સ્ક્યુ બંધારણ છે, આ ઓએચ અને આ એફ છે, આ એન્ટી છે. આપણને એવું લાગે કે એન્ટીની સહાયતા વધારે છે, જનરલી એવું જ હોય. પણ આ બે કેસમાં એટલા માટે મેં લઈ લીધા છે, નહીં તો પાછા કે સર આ તો ઊંધું ઊંધું છે, એટલે અપવાદ આપણે સાથે જ લઈ લીધા છે, ખ્યાલ આવે. એટલે આ બે કેસની અંદર હું વાત કરીશ તો અહીંયા હાઇડ્રોજન અને ફ્લોરિન વચ્ચે હાઇડ્રોજન બંધ બને છે. આ તમે જોઈ શકો છો, આ હાઇડ્રોજન બંધના કારણે, હાઇડ્રોજન બંધના કારણે આની સહાયતા સૌથી વધારે છે, બરાબર. હવે તમને એમ લખ્યું છે કે અહીંયા મ્યુ ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો, આવું કેમ લખ્યું? એનું લખવાનું કારણ, આમાં તો મ્યુ ઝીરો થવું જોઈએ ને, પણ એમાં ઝીરો આ કેસમાં નહીં થાય. એમાં બે ઓપ્શન છે, જોજો બરાબર. અહીંયા ઓ અને એચ આમ આપ્યું હોય, અહીંયા એચ છે, અહીંયા એચ છે, અહીંયા ઓ અને એચ આમ આપ્યું હોય તો આ ડેલ્ટા નેગેટિવ, આ ડેલ્ટા પોઝિટિવ, આ ડેલ્ટા નેગેટિવ, આ ડેલ્ટા પોઝિટિવ, તો આની દ્વિધ્રુવચાક માત્ર આ બાજુ છે, આની દ્વિધ્રુવચાક માત્ર આ બાજુ, તો મ્યુ ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો, ઝીરો નહીં થાય, બરાબર છે. કારણ કે નહીં તો વિરુદ્ધ સાઈડ હોય એટલે જનરલી એવું લાગે ઝીરો જ થઈ જાય દ્વિધ્રુવચાક માત્ર, પણ આમાં આવી પોસિબિલિટી છે હોય જ હોય ત્યારે, એટલે એક જ બાજુ તરફ થાય એટલે ઝીરો નહીં થાય. હા, આવું હોય તો ઝીરો થઈ જાય, કેવું એ હું તમને કહું. આમ જો હોય, આમ હોય તો આ ડેલ્ટા નેગેટિવ, આ ડેલ્ટા પોઝિટિવ, આની દ્વિધ્રુવચક માત્ર આમ, આની આમ પરસ્પર વિરુદ્ધ, તો મ્યુ ઝીરો થઈ જાય. તો મ્યુ બરાબર છે એ ઝીરો થઈ શકે છે. તો અહીંયા તમે લખી શકો છો મ્યુ ઇઝ ઇક્વલ ટુ ઝીરો. પણ આ એક કેસ એવો હોઈ શકે છે બંધારણમાં, બે પોસિબિલિટી છે, એટલે આમાં મ્યુ ઝીરો લખી શકાય નહીં, બરાબર છે. એટલે આવા બંધારણ, મસ્ત મસ્ત બંધારણ જોતા રહેવાના છે અને આ મસ્ત રીતે તૈયાર કરતું રહેવાનું છે. ઓકે, ચાલો. એટલે આ જે છે જે અણુકોણાત્મક સંઘટકતા કન્ફર્મેશનલ આઈસોમેરિઝમ. ઓકે, એટલે બધા લેક્ચર વ્યવસ્થિત અને મસ્ત રીતે જોજો, કારણ કે આના સંઘટકતાના ટોપિક ઘણા બધા હોય,
એટલા માટે એવું લાગે તો નોટની અંદરથી રિવિઝન વારંવાર કરવું, કારણ કે એનું રિવિઝન જે છે એ દોસ્તો બહુ અગત્યની વસ્તુ છે. ઓકે, ચાલો, થેન્ક યુ વેરી મચ, થેન્ક યુ.